माइक्रो प्रोसेसर एंड कंट्रोलर एप्लिकेशंस ना यूनिट 2 ना 10मा लेक्चर में आपनो स्वागत छे। आज नो टाइटल छे इंस्ट्रक्शंस ऑफ 8085 माइक्रो प्रोसेसर। आफ्टर कम्प्लीशन ऑफ दिस सेशन स्टूडेंट विल बी एबल टू डिफाइन इंस्ट्रक्शन, recall format of instruction, identify size of instruction, interpret execution timing of instruction. Topics to be covered: what is instruction, format of instruction, size of instruction, execution timing of instruction. Instruction: it is predefined set of commands which is required to write assembly language program and used in logical way. Eno matlab ke 8085 ma aa ek predefined set of commands che je એસેમ્બલિંગ લેંગ્વેજ પ્રોગ્રામ લખવામાં ઉપયોગી છે, જરૂરી છે અને એને લોજિકલ વેમાં વાપરવામાં આવે છે, જેથી માઇક્રો પ્રોસેસર દ્વારા જે તે કાર્ય લઈ શકાય। કુલ 74 ઇન્સ્ટ્રક્શન છે 8085માં અને આ ઇન્સ્ટ્રક્શનને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે। ફોર્મેટ ઓફ ઇન્સ્ટ્રક્શન: દરેક ઇન્સ્ટ્રક્શન બે કોમ્પોનન્ટની બનેલી હોય છે। પહેલો કોમ્પોનન્ટ છે ઓપકોડ અને બીજો કોમ્પોનન્ટ છે ઓપરેન્ડ, અને બંને કોમ્પોનન્ટ પરથી મળીને ઇન્સ્ટ્રક્શન માટે જે જગ્યા રોકે એ પ્રમાણે એની સાઇઝ નક્કી કરવામાં આવે છે। साइज ऑफ इंस्ट्रक्शन: इंस्ट्रक्शन जेटली जग्या मेमरी में रोके ए प्रमाणे एनी साइज नक्की करवामा आवे छे। 1 byte इंस्ट्रक्शन, 2 byte इंस्ट्रक्शन, 3 byte इंस्ट्रक्शन, अने जनरली पहलो बाइट होय छे इंस्ट्रक्शन नो एने ऑपकोड कहेवामा आवे छे, अने पछीना बाइट ने ઓપરેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે 1 by 1 જોઈએ। 1 byte ઇન્સ્ટ્રક્શન: ઓપકોડ અને ઓપરેન્ડ બંને 1 byte વડે દર્શાવવામાં આવે છે અને મેમરીમાં કુલ 1 byte રોકાય છે। ઉદાહરણ જોઈએ। અહીં એક ટેબલ આપવામાં આવેલ છે। આ ટેબલમાં આપણે વિગતો જોઈએ। પહેલી ઇન્સ્ટ્રક્શન છે મૂવ AB 78H, એનો મતલબ થાય છે મૂવ AB એટલે રજિસ્ટર B ના કન્ટેન્ટ Aમાં કોપી કરવા, એટલે કે એક્યુમ્યુલેટરમાં કોપી કરવા। આ ઇન્સ્ટ્રક્શનનો મશીન કોડ છે 78H। મિત્રો, મશીન કોડનો મતલબ છે 8085 માઇક્રો પ્રોસેસર માં તમે ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન ફીડ નથી કરતા, આ ઇન્સ્ટ્રક્શનના આધારે મશીન કોડ આપવામાં આવેલ છે, જે મશીન કોડ મેમરીમાં તમારે ફીડ કરવાના હોય છે। હવે આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર બીના કન્ટેન્ટ Aમાં કોપી કરે છે, એટલે અહીં સમજો કે મેમરીનું એક લોકેશન બતાવેલ છે 2050H। આ 2050H મેમરી લોકેશનમાં આ 1 byte રોકાશે જ્યાં 78H લખાશે, એટલે કે આ ઇન્સ્ટ્રક્શન 1 byte જગ્યા રોકે છે। એ પ્રમાણે બીજી ઇન્સ્ટ્રક્શન છે એડ સી। આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર સીનો કન્ટેન્ટ એક્યુમ્યુલેટરમાં કોપી કરે છે। આનો મશીન કોડ છે 89H। અહીં H એ હેક્સ માટે છે। દરેક મશીન કોડ આપણે H વડે
લખીએ છે તે હેક્સ કોડ માટે છે. CMA કોમ્પ્લિમેન્ટ ઇચ બીટ ઓફ એક્યુમ્યુલેટર, એટલે કે એક્યુમ્યુલેટરનો દરેક બીટ છે એનો કોમ્પ્લિમેન્ટ લઈ લેવું. 0 હોય તો 1 અને 1 હોય તો 0. તો આ છે ઇન્સ્ટ્રક્શનનો મશીન કોડ 2F. તો આ ઉદાહરણ થયા 1 byte ઇન્સ્ટ્રક્શનના. 2 byte ઇન્સ્ટ્રક્શન, પહેલો બાઇટ ઓપકોડ છે અને બીજા બાઇટ ઓપરેન્ડ છે, એટલે કે કુલ મેમરીનો 2 byte જેટલી જગ્યા રોકાય છે. ઉદાહરણ જોઈએ. MVI મૂવ ઇમિડિયેટલી A32H, એના મશીન કોડ છે MVI A માટે 3EH અને બીજો ઓપરેન્ડમાં છે 32H, એ બીજો મશીન કોડ થશે. એટલે કે 32H હેક્સ નંબર એ એક્યુમ્યુલેટરમાં લોડ કરવો. તો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ થયું. જોઈએ કઈ રીતે. આ મેમરીના 2 લોકેશન બતાવેલ છે, 2050H અને 2051H. આ બંને માં મશીન કોડ ફીટ થશે, એટલે કે 3EH 2050માં અને 2051માં 32H. તો કુલ 2 byte જગ્યા રોકાય છે, એટલે 2 byte ઇન્સ્ટ્રક્શન કહેવાય. તે જ રીતે ADI 65H એટલે કે એક્યુમ્યુલેટરમાં 65H હેક્સ નંબર એડ કરવો. તો આ ઇન્સ્ટ્રક્શનનો મશીન કોડ છે ADI માટે C6H અને પછીનું છે 65H. તો આ પ્રમાણે આ 2 byte ઇન્સ્ટ્રક્શન છે. 3 byte ઇન્સ્ટ્રક્શન, પહેલો બાઇટ ઓપકોડ છે, પછીના બાઇટ ઓપરેન્ડ છે, એટલે કે કુલ 3 byte મેમરી રોકાય છે. LDA 2050H મશીન કોડ છે LDA માટે 3AH, લોઅર ઓર્ડર બાઇટ 50, એટલે કે 2050માં લોઅર ઓર્ડર 50 કહેવાય, હાયર ઓર્ડર 20 કહેવાય. એટલે કે મશીન કોડમાં પહેલા 3A આવે, જે LDA માટેનું મશીન કોડ છે, પછી 50 અને પછી 20. અને આનો મતલબ થાય કે લોડ ધ કન્ટેન્ટ્સ ઓફ મેમરી લોકેશન 2050 ટુ એક્યુમ્યુલેટર, એટલે કે મેમરી લોકેશન 2050માં જે કન્ટેન્ટ છે એ એક્યુમ્યુલેટરમાં કોપી કરવા. જોઈએ કઈ રીતે. અહીં મેમરી લોકેશન આપેલ છે. આ મેમરી લોકેશનમાં 3 લોકેશન બતાવેલ છે, 2050, 2051 અને 2052. આ 3 જે લોકેશન છે એ 3 લોકેશનમાં પહેલા 3A કોપી થશે, પછી 50 અને પછી 20. આ પ્રમાણે 3 byte રોકાય છે. તો આ થઈ 3 byte ઇન્સ્ટ્રક્શન. STA 3050H એટલે કે એક્યુમ્યુલેટર નો કન્ટેન્ટ છે એ કોપી કરવાનું છે. કયા મેમરી લોકેશન પર? 3050માં. તો STA માટેનો મશીન કોડ છે 32H અને 50 લોઅર ઓર્ડર બાઇટ, 30 હાયર ઓર્ડર બાઇટ, એટલે કે આ પ્રમાણે મશીન કોડ બનશે. તો આ પ્રમાણે સબસિક્વન્ટલી જે 3 મશીન કોડ છે એ મેમરીમાં કોપી થશે. ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ, કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને ઓવરઓલ એક્ઝિક્યુટ થવા માટે લાગતો સમય ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ કહેવાય. અને એના 3 ટર્મ છે, 3 ટર્મિનોલોજી છે, અહીં આપણે ડિસ્કસ કરીશું. પહેલું છે ટી સ્ટેટ, બીજું છે મશીન સાયકલ, ત્રીજું છે ઇન્સ્ટ્રક્શન સાયકલ. ટી સ્ટેટ, એવરી ટાસ્ક ઓફ માઇક્રોપ્રોસેસર ઇઝ ડન ઇન સિંક્રોનાઇઝેશન વિથ ઇન્ટરનલ ક્લોક. માઇક્રોપ્રોસેસરના ઇન્ટરનલ ક્લોકના સિંક્રોનાઇઝેશન સાથે દરેક કાર્ય થાય છે, એટલે કે જે ક્લોક હોય છે એ ક્લોકના દરેક પલ્સને ટી સ્ટેટ કહે છે. મશીન સાયકલ, ઇટ ઇઝ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ઓપરેશન ઓફ એસેસિંગ ધ મેમરી ઓર ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. એટલે કે માઇક્રોપ્રોસેસર સાથે જોડાયેલા મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે જે પણ
જોડાયેલું હોય છે માઇક્રોપ્રોસેસર સાથે, એની તમામ એસેસમેન્ટ છે એ આ સાયકલ થ્રુ થાય છે. અને એની અમુક ઇન્સ્ટ્રક્શન છે, આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે જોઈએ કે આમાં કયા કયા ઓપરેશન થાય છે. ઓપકોડ ફેચ થાય છે, મેમરી રીડ થાય છે, મેમરી રાઇટ થાય છે, ઇનપુટ આઉટપુટ રીડ થાય છે, ઇનપુટ આઉટપુટ રાઇટ થાય છે, એવા ઓપરેશન્સ પરફોર્મ થાય છે. તો આ થયું મશીન સાયકલ. અહીં એક મશીન સાયકલમાં 3-6 ટી સ્ટેટ એટલે કે 3-6 ક્લોક પલ્સ વપરાય છે. ત્રીજું છે ઇન્સ્ટ્રક્શન સાયકલ. ઇન્સ્ટ્રક્શન સાયકલ એટલે કે ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ વન ઇન્સ્ટ્રક્શન. એક હતું ટી સ્ટેટ, એક હતું મશીન સાયકલ, અને આ ત્રીજું છે ઇન્સ્ટ્રક્શન સાયકલ, એક ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશન માટે લાગતો સમય. અને એક ઇન્સ્ટ્રક્શનના કમ્પ્લીટ એક્ઝિક્યુશન માટે 1-5 મશીન સાયકલ વપરાય છે. તો મિત્રો, હવે તમે યાદ કરો કે આજે તમે શું શીખ્યા. આજે તમે શીખ્યા કે ઇન્સ્ટ્રક્શન એટલે શું, ઇન્સ્ટ્રક્શનનો મતલબ શું, ઇન્સ્ટ્રક્શનના ફોર્મેટ કયા છે, ઓપકોડ અને ઓપરેન્ડ એ બે ભાગ કઈ રીતે પડે છે, ઇન્સ્ટ્રક્શનના પ્રકાર જોયા આપણે 1 byte, 2 byte અને 3 byte જેટલી જગ્યા રોકે એ પ્રમાણે, અને ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશન સાથે જે ટર્મિનોલોજી આવે છે જેવા કે ટી સ્ટેટ, મશીન સાયકલ અને ઇન્સ્ટ્રક્શન સાયકલ, એ ત્રણેની આપણે ચર્ચા કરી. આશા છે કે તમને ખબર પડી હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.